જો કપડા કરતા થર લાગી જાય નહીં એ દિન જો અહીંયા પીડા છે લગ્ન કરીએ એટલે કપડા ની માથાકૂટ બહુ વધી છે કા હા 9 વાગે આવશે હવે સંગીત મૂકવા પાછળનું કારણ એ જ છે. ઝાઝુ જો સંગીત ડીજે નું રાખીએ કે કોઈ ગીત નું રાખીએ તો કોપીરાઇટ આવે છે, એટલે બહુ ઝાઝુ સંગીત નથી મૂકતા. એના માટે કોપીરાઇટ વગેરેનું જે સંગીત હોય ને એ થોડુંક મૂકવામાં આવે છે, એટલે થોડુંક પ્લીઝ સોરી યાર, પણ અંકારી લેજો, નકર કોપીરાઇટ વિડીયો આવે. વિપિનભાઈ છે ડોડિયા, બધા યુટ્યુબર ભેગા થતા કાલ વ્લોગ. નીતુએ કેટલું કામ પૂરું કર્યું કે રાંધવાનું શરૂ કર્યું કે અંદર એન્ટીમાં ગળતા જ જો કપડાની તો લાઈનું કરી નીકળી જો બધા જોઈ નહીં કરવા રીલ બનાવે છે કેવલ ભાઈ રીલ બનાવે કે તારે ઉજાગરા મારે થઈ ગયા, રાતે અપલોડ કરવાનો વિડીયો મારે એક બે રાતે વાગી જાય તો એને હુવાનો મેળા બોલો મારે હુવાનો મેળનો હોય સીતારામ. તો જો સવારના લગભગ વાગી ગયા છે 10 જેવો ટાઈમ થઈ ગયો, આજે થોડુંક મોડું થઈ ગયું વ્લોગ સ્ટાર્ટ કરવામાં. તો મિતાલી કેવલ ને બંને ભણવા જતા રહ્યા છે અને આપણે મોડું ઉભું થવાનું, કેમ કે આપણે લગ્નમાંથી એવા એટલે થોડુંક મોડું થઈ ગયું હતું અને વિડીયો રાતે એડિટ કર્યો તો લગભગ 1-2 જેવો ટાઈમ થઈ ગયો હતો. પછી હુતા તો મોડું ઊભું થવાનું, તો નીતુ કામ કરે છે. કપડાના ઢગલા થઈ ગયા છે અહીંયા, કપડાને એવું ધોવા તમને બતાવું. જો કપડા કરતા થર લાગી જાય નહીં તીને જો અહીંયા પીડા સોલજો, બધી ભાડે દઈ દેલી હતી એ બધી ધોવાઈ ગઈ. જો કપડા ધોવાનું હાલ એમ ને, લગ્ન કરીએ એટલે કપડાની માથાકૂટ બહુ વધી છે કા. બીજું કેવાનું કે આપણે વિડીયો ના ટાઈમ બદલાય ખબર કે હવે કેટલા વાગે આવશે ડેઈલી વિડીયો, પછી પાછું કીધી અમુક મિત્ર નથી ખબર. 9 વાગે સવારમાં 9 વાગે કેટલા વાગે? હા 9 વાગે સવારે 8 વાગેનો ટાઈમ હતો વ્લોગનો, તો હવે 9 વાગે આવશે દરરોજ, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હાલો મળીએ વ્લોગમાં આગળ, તો કન્ટિન્યુ વ્લોગમાં રહે. તો આપણે આવી ગયા છીએ દુકાને, કેમ કે ડેઈલીનો ધંધો છે આપણે દુકાનનો, અને 2 દિવસ આપણે દુકાને હતા નહીં, તો માવાને બાંધવાનું પણ બધું વધી ગયું છે. પછી તો એક ખાનું ભરાણું છે માવાનું, અને બીજા શું હજી અહીંયા બધું પડી છે વસ્તુ. દુકાનનું પેલા કામ પતાવવાનું છે અને સોડા એક બનાવવાની છે, એ આપણે બનાવી નાખીએ. તો મળીએ આગળ. એકાદ બે મિત્ર ની કમેન્ટ આવી હતી કે તમે વ્લોગ જે મૂક્યો એમાં સંગીત બહુ મૂકો છો, તો સંગીત મિત્રો છે ને સંગીત મૂકવા પાછળનું કારણ એ જ છે. ઝાઝુ જો સંગીત ડીજે નું રાખીએ કે કોઈ ગીત નું રાખીએ તો કોપીરાઇટ આવે છે, એટલે બહુ ઝાઝુ સંગીત નથી મૂકતા. એના માટે કોપીરાઇટ વગેરેનું જે સંગીત હોય ને એ થોડુંક મૂકવામાં આવે છે, એટલે થોડુંક પ્લીઝ સોરી યાર, પણ અંકારી લેજો, નકર કોપીરાઇટ વિડીયો આવે એટલે એ હાલે નહીં વિડીયો. સમજાઈ ગયું? તો થોડુંક સંગીત મૂકીએ છીએ એમ. તો આજે તો વિડીયો છે હું જોઉં છું તમને બતાવું કે એવું સંગીત ઝાઝુ આવ્યું નથી ને, અને એ ભૂલમાં કાલ છે ને થોડુંક આગળ રહી ગયો છે કડકો, કેમ કે રાતે એડિટ વિડીયો કર્યો હતો, રાતે ગોતીડો પૂરો થયો હતો લગભગ 2 વાગ્યા આજુબાજુ. તો 2 વાગે આવીને રાતે જે વ્લોગ એડિટ કર્યો ને, તો તાત્કાલિક વ્લોગમાં ઉતાવળમાં એડિટ કરવામાં સંગીત આગળ. અને અત્યારે તો હું એ જો વિડીયો ચેક કરું જ છું કે ભાઈ સંગીત બહુ ઝાઝુ મૂકવાનું નથી ને, વ્યવસ્થિત વિડીયો છે. આપણે પણ વિડીયો દુકાન બેઠા બેઠા જોઈ ગયો. વિપિનભાઈ છે ડોડિયા, બધા યુટ્યુબરો ભેગા થતા કાલ વ્લોગ અને આ વિડીયોમાં આપણે, તો ઘણા યુટ્યુબરો પણ ભેગા થતા ને આપણે લગ્નમાં, તો મોજ માણીને મજા કરી એમ. તો હાલો હવે કન્ટિન્યુ આગળ જજો વ્લોગમાં, મળીએ આપણે. હજી કંઈ માવા બંધુને કામ પત્યું નથી, આપણે બેઠા હજી તો દુકાને, હજી કામ આપણે શરૂ છે થોડાક રાહ, આપણે થોડી વારમાં પતી જાય. જોવા જઈએ કે નીતુએ કેટલું કામ પૂરું કર્યું કે રાંધવાનું શરૂ કર્યું કે નહીં. જો અંદર એન્ટ્રીમાં ગળતા જ જો કપડાની તો લાઈનું કરી નીકળી જો બધા જોઈ નહીં કરવા સોલ્યું. કપડા તો બધા ધોવાઈ ગયા, રાંધવાનું શરૂ કર્યું કે નહીં આપણે જોઈ, રાંધવાનું શરૂ લાગે ઘી બનાવે એવું લાગે, ઘી વાળી બનાવે કે ઘી વાળી તમને ભાવે બનાવી દેવી પડે ને, હવાર ના કામ કરો તમે. કેટલી
સારો હાલ બની જાય એટલે બોલાવ જલ્દી હું જાવ ઘડી તો કામ રૂ હવે વાવ બંધ તો પતી જા ઘડી તમે ઇતિ વાવ બંધ કામ કરતા હા હાલ છો હું જાવ દીધો તો આપણે લગન કરતા આવી ને એટલે ઘરનું કામ બધું બધી તમાર મેડમ જો બોલાવ આવ્યા છે જમવા તો હાલો જમી આવી કરે હવે તો આપણે આવતા છીએ જમવા જો જમવા તૈયાર કરીને કા હા એક વાગી ગયો એક વાગી તો મોડું થઈ ગયું ને તો કપડાં ધોવાનું હા કપડાં તો મોડું થઈ ગયું એટલે તો જો આપણે આ જે પીઓ ટમેટાનું શાક બનાવીને કે બકાલું તો ઘણું પીડું દુકાને જો મેડમ આવી ગયા છે અહીંયા આવીને સીધી ટીવી સિરિયલ શરૂ થઈ ગઈ હવે બેસે દુકાને હું જા નાવા હજુ બે વાગે અત્યારે નથી થી નાવી તમે નહીં નાવો પછી માન નાવા લાવવાનું છે સરસ હાલો આપણે નાવા ભાગી અને કેવલ ભાઈ જો અમાર આવતે રાખા ભાઈ હા આપણે એક રીલ બનાવી રીલ બનાવી છે લે કેવલ ભાઈ ને રીલ બનાવ્યો કે તો હવે ભાઈ સાનો મનો કે રીલ વાળો કઈ બનાવ્યો એમ કે કઈ બનાવ્યો એમ કે હે કઈ એમ કે તો નામ ને આવતો હે નામ ને આવતો હે નામ ને આવતો સારું હાલ તો હું નાઈ નાવું તાતે યાદ કરી લેજો નામ હો ને હો ને સારું હાલો ભાઈ નાવા માટે હાલો તો નાઈ થઈ જશે કમ્પ્લીટ હવે જઈએ આપણે દુકાન આપણે બેઠા દુકાને અને અમારે જો આ મેડમ છે ને એ હુવા ગયેલા હતા સેલિબ્રિટી અમારે હુવા ને ટાઈમ મળી જાય અમારે ટાઈમ ન મળ્યો ટાઈમ તો નહોતો તો થાકી જતા હુવા જ ગયું પછી પાછા ઊભા થઈને ગઈ ગામાં ફટાફટ નહીં નહીં ખાય લુગડાઈ પાછા થોડોક ધોવા નતા ધોઈ નહીં ખાય કેટલી વાર હતી ઉજાગરા મારે થઈ ગયા રાતે અપલોડ કરવાનો વિડીયો મારે એક બે રાતે વાગી જાય એને હુવાનો મેળ આવે બોલો મારે હુવાનો મેળ ન હોય હુવાનો તો 5-10 મિનિટ અડધી કલાક એની તો અમી મેથી ભાજી ખૂટી છે તો તાર પપ્પા શું કરતા હતા દુકાને હતા છે સારું હાલો મેથી ભાજી બનાવી છે કડવી કડવી લાડવા ખાઈ ખાઈને ભૂખા કાઢી રેખા ને એટલે કડવી કડવી ભાજી ખાઈ લઈ ને એટલે મજા આવી જાય હાચી વાત ને હાચી વાત સારું હાલો તો વિડીયો બના રહેજો તો આપણે તો રાંધણ ટાઈમ લીધો છે અને રાંધી છે અને જે તમે થંભલાઈન જોઈ છે તો થંભલાઈન જોઈ છે એને જેવું કાંઈ નથી કેમ કે અમે અમાર કામ કરતા હોઈએ એનું કામ કરતા હોય અને છે ને નટરાજના મગજમાં એ આઈડિયા આવી ગયો છે ફોટો પાડ્યો ને કપડાં હું ધોતી હતી અને ફોટો પાડ્યો ને તે કે હાલો એ કે આપણે એ કે એવી થંભલાઈન રાખી દેવી છે એ કે પણ એવું કાંઈ છે નહીં તો એ છે ને એના મગજમાં આઈડિયા આવી ગયો ને એટલે એ એવી થંભલાઈન રાખી દીધી છે તો એવું કાંઈ તો છે નહીં ખાસ કરીને કહી દઈ નકર બધા કમેન્ટ કરશે કે આ હકીકત આવું છે તો એવું કાંઈ છે નહીં મગજમાં છે ને આઈડિયા આવી જો કેમ કે વારા ઘડીએ કપડાં ધોવાની થંભલાઈને તો હું રાખવી એમ ઓલું કર્યું ને એટલે એ કે હાલો તો કે આપણે આવી ક્યાંક રાખી દઈએ નવીન લાગે એમ કેમ કે વિડીયો બનાવતા હોય તો થંભલાઈન તો અડધો વિડીયો બની જાય પછી વિચાર કરવો જ પડે કે થંભલાઈન હું રાખશું વિડીયો બનાવતા એને ખાસ કરીને ખબર જ હોય અને ન બનાવતા એને જ ન ખબર હોય થંભલાઈન શું કહેવાય એમ સારું હાલો તો જો રાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે રાંધવાનું રાંધી છીએ અને અમીન કેવલ છીએ રસોડામાં તો રાંધી છે એ ખાગી વાત પપ્પા શું કરે જોઈએ જા તો જો એ ગોળે પાણી પીવા આવી જજો પીવે તે જો તો એના મગજમાં આઈડિયા આવી ગયો છે કે આપણે છે ને આવી રીતે કરવું છે એટલે એ છે ને રાખી દીધી એવી થંભલાઈન તો થંભલાઈન જોઈને જે કમેન્ટ કરો ને
કેજો પાછા. તો આપણે આવી ગયા છે ઘરે જમવા માટે. હવે જાઓ દાદા ને દીવો દુખ ને એવું કરી નાખ્યું છે. અમારે કેવલ ભાઈ ને મિતાલી ને નીતિ બધા જવા બે છે લાઈન ને. હા જમવા જમવા કેવલ ભાઈ ને કેમ ટાઈટ ભાઈ તને. હે કેવલ ભાઈ ઠંડી લાગે ને એ કેમ કેમ બોલતો ને. હે કેવલ કેમ ભાઈ બોલતો ને કઈ ખબર નહીં. હે મૂંગી વરો પીધું. મૂંગી વરો પીધું મિતાલી તો જર ની બટેટા ફૂંગળા બનાવવા એ જો કોઈ તે રીત ખાય સાકરું. મિતાલી બીજું કઈ ખાય એકલું ફૂંગળા બટેટા નો ખાવાનું. તો જો આજ તો આપણે ફૂંગળા બટેટા બનાવ્યા પછી આ કઈક અલગ ભજવું શાક પછી આ છે શેરો બપોર પછી ગાજર નાથણા નાથણા ને શાક છે આપણે મેથી ની ભાજી વટાણા બટેટુ ટમેટો ડુંગળી અને દૂધ અને રોટલા દેશે આપણે કાઠિયાવાડી. હે કાઠિયાવાડી કાઠિયાવાડી રોટલા. હાલો હવે જમી લઈ અને આનો બ્લોગ કે આજ આવો હતો. તો આશા છે તો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.